हेलो फ्रेंड्स, तक्षशिला विद्यालयना डिस्टन्स लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आपनो स्वागत करू छु। तो मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे विद्युत भारना वितरण विषय अभ्यास कर्यो के मित्रों, कोई आपेली होय आकृति बराबर छे के इनफाइनाइट लॉन्ग सळियो आपेलो होय अथवा तो कोई रिंग आपेली होय, अर्ध वर्तुळ आपेलो होय के वर्तुळनो चौथा भागनो भाग आपेलो होय, तो ए बधा पर ज्यारे विद्युत भारनुं वितरण थयेलुं होय त्यारे ए वितरण द्वारा कोई बिंदु पर विद्युत क्षेत्र केवु लागशे एना विषे आपणे अभ्यास कर्यो। तो मित्रों, आजे आपणे विद्युत क्षेत्र रेखाओ विषे अभ्यास करवानो छे। मित्रों, तो मित्रों, विद्युत क्षेत्र रेखाओनी अंदर माइकल फेराडे नामना वैज्ञानिके आपणने एक पिक्चर एटले के एक विद्युत क्षेत्र रेखाओनुं एक चित्रात्मक स्वरूप आपणने आप्युं। तो जोईए मित्रों के फेराडेना मत मुजब એ ચિત્રાત્મક સ્વરૂપ શું હતું, બરાબર છે? તો માઇકલ ફેરાડે આપણને વિદ્યુત ભારનું એક ચિત્રાત્મક સ્વરૂપ આપ્યું। તો માની લો કે મિત્રો, અહીંયા એક પોઝિટિવ ક્યુ વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે એરોનો ઉપયોગ કર્યો, એરો તીર। तो मित्रों, અહીંયા ધન વિદ્યુત ભારમાંથી તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર બહારની દિશા તરફ નીકળતું હશે, તો આવી રીતે એરો દ્વારા વિદ્યુત ક્ષેત્ર દર્શાવે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જેમ જેમ વિદ્યુત ભારથી આપણે દૂર જઈએ છીએ તેમ તેમ એરોની સાઈઝ કેવી થતી જાય છે મિત્રો, નાની થતી જાય છે। જેમ જેમ આપણે વિદ્યુત ભારથી દૂર જઈએ છીએ એવી જ રીતે આપણે સાઈઝ એરોની કેવી થાય છે, નાની થાય છે। કે વિદ્યુત ભારથી દૂર જતા એરોની સાઈઝ ઘટે છે। તો મિત્રો, એ એરોની ઘટતી સાઈઝ શું બતાવે છે? તો મિત્રો, તમે જાણો છો કે વિદ્યુત ભારથી જેમ આપણે દૂરના અંતર પર જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જાય છે, તમે જાણો છો બરાબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ જેમ જેમ વિદ્યુત ભારથી દૂર જઈએ એમ એની પ્રબળતા કેવી થાય છે મિત્રો, ઘટતી જાય છે। તો મિત્રો, આ એરો તમે દૂર જઈએ છે તેમ આ એરોની સાઈઝ પણ નાની થતી જાય છે। તો મિત્રો, માઇકલ ફેરાડે આ એરોની ઘટતી સાઈઝથી એનું શું બતાવ્યું કે દિશા બતાવી, એરો દ્વારા વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવી અને કીધું કે જેમ જેમ દૂર જઈએ છે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી થાય છે મિત્રો, ઘટે છે, બરાબર? તો માઇકલ ફેરાડે મિત્રો પહેલા નંબર પર આ એના પિક્ચર જે આપ્યું, બરાબર, ચિત્રાત્મક સ્વરૂપ આપ્યું વિદ્યુત ભારનું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બતાવતું। તો એની અંદર એને પહેલા તો કીધું કે જે એરો છે કે તીર એ શું બતાવે છે મિત્રો, તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે તો મિત્રો, માઇકલ ફેરાડે તીર દ્વારા વિદ્યુત ક્ષેત્રની શું બતાવી મિત્રો, દિશા બતાવી, બરાબર છે? તો મિત્રો, એ સમય પછી ઘણા બધા વૈજ્ઞાનિકો એમને ક્વેશ્ચન કરે કે તમારું જે આ ચિત્રાત્મક સ્વરૂપ હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવતું એ તમને દિશા તો બતાવે છે પણ એનું મૂલ્ય કઈ રીતે મળશે, બરાબર છે? વિદ્યુત ક્ષેત્રની દિશા તો બતાવી દીધી પરંતુ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એવો ક્વેશ્ચન થયો। તો માઇકલ ફેરાડે બહુ જ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હતા, તો એમણે એનો પણ જવાબ આપી દીધો, બરાબર છે? તો માઇકલ ફેરાડે શું કીધું મિત્રો કે એની ઘનતા, બરાબર છે, કે વિદ્યુત ક્ષેત્રની ઘનતા તેનું મૂલ્ય આપશે, બરાબર છે?
તો બીજા નંબર પર એમને એવું કીધું કે મૂલ્યનો જવાબ એવું રીતે આપ્યો કે વિદ્યુત ક્ષેત્રની ઘનતા એ તેના ક્ષેત્રનું મૂલ્ય આપશે. તો મિત્રો આની અંદરથી શું કહેવા માંગે છે કે માની લો કે કોઈ એક બિંદુ છે, બરાબર છે, આ બિંદુ લઈ લઈએ. તો એ બિંદુથી આપણે એની રેડિયસ આપણે માપીએ, બરાબર છે. તો આ બિંદુ આગળ આપણે કોઈ રેડિયસ મેઝર કરીએ તો વિદ્યુત ભારની આજુબાજુમાં આવું એક સર્કલ આપણે બનાવીએ. તો આ સર્કલ જે રેડિયસ પર છે, માની લો કે આ અંતર પર છે આ સર્કલ, તો એ આ રેડિયસની અંદર વિદ્યુત ક્ષેત્રની ઘનતા કેવી હશે મિત્રો? સમાન હશે. એટલે કે હું કહી શકું કે ઘનતા બરાબર આપણે શું કહીએ કે નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પર યુનિટ વોલ્યુમ, બરાબર. તો એકમ કદની અંદર રહેલા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બિંદુ પર, આ બિંદુ પર, આ બિંદુ પર દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની ઘનતા કેવી હશે? સરખી. આ જે આર રેડિયસનું સર્કલ લીધું એ આખા સર્કલ ઉપર વિદ્યુત ક્ષેત્રની ઘનતા સમાન હશે. તો મિત્રો માની લો કે હું હવે અહીંયા આર ટુ, આ આર વન લઈ લઉં, હવે આર ટુ રેડિયસની હું સર્કલ લઉં, બરાબર છે, આર ટુ. તો મિત્રો તમે જોઈ શકો છો વિદ્યુત ભારથી આ રેડિયસ મોટી થાય છે, દૂર જાય છે. તો અહીંયા મિત્રો ઘનતા કેવી થાય છે? ઘટતી જાય છે. કઈ રીતે? તો એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે માની લો કે આટલો એરિયા લીધો આપણે, અહીંયા આપણે ચલો અહીંયા બતાવો, આટલો એરિયા લીધો મેં, બરાબર છે. તો આ એરિયાની અંદર મિત્રો આ એક ફિલ્ડ લાઇન અને આ બીજી ફિલ્ડ લાઇન, આટલા એરિયાની અંદર બે ફિલ્ડ લાઇનો જોવા મળે છે. પણ હવે મિત્રો હું આ જ વસ્તુ, આટલો જ એરિયા હું અહીંયાથી દૂર જતા લઈ જઉં તો આ એરિયાની અંદર મને કેટલી ફિલ્ડ લાઇન જોવા મળે છે? માત્ર ને માત્ર એક જ. તો મિત્રો જેમ જેમ આપણે દૂર જતા જઈશું વિદ્યુત ભારથી, એમ એમ એની શું થશે? ઘનતામાં ઘટાડો થશે, બરાબર છે. એટલે કે મિત્રો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ બરાબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થશે. તો ઘનતા એટલે શું કીધું મિત્રો? કે રેખાઓની સંખ્યા ભાગ્યા કદ. તો એકમ કદમાં રહેલા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ઘટાડો થશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા નજીક નજીક હશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જેમ જેમ દૂર જશે તેમ તેમ એ એકબીજાથી પણ દૂર જતી જશે. એટલે મિત્રો ગીચતા, બરાબર છે, ગીચતા ઘટતી જશે. એટલે કે ઘનતા પણ ઘટતી જશે, એકબીજાથી દૂર જશે તો ઘનતા પણ ઘટતી જશે, બરાબર છે. તો મિત્રો માઇકલ ફેરાડે જે આ મોડેલ આપણને આપ્યું, બરાબર છે, એની અંદર એમને એરો વડે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવી. અને પછી પ્રશ્ન એવો ઊભો થયો કે ભાઈ એના મૂલ્યનું શું? તો એમને એવો પણ જવાબ આપ્યો કે આ મોડેલ દ્વારા તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની મૂલ્ય વિશેની પણ માહિતી મેળવી શકો છો. કઈ રીતે? તો એમને ઘનતાની વાત કરી કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્રની ઘનતા વધારે તો ત્યાં એ જગ્યા પર એનું મૂલ્ય વધારે, જો ઘનતા ઓછી તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ ઓછું, જો ઘનતા વધારે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની સંખ્યા પણ વધારે અથવા તેનું મૂલ્ય વધારે, ઘનતા ઓછી તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય પણ ઓછું. તો મિત્રો માઇકલ ફેરાડે આવી રીતે એના પિક્ચર સ્વરૂપમાં એટલે કે ચિત્રાત્મક સ્વરૂપની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની માહિતી આપી. તો મિત્રો આ તો થઈ ધન વિદ્યુત ભારની વાત. જો ઋણ વિદ્યુત ભાર હોય તો શું થાય મિત્રો? આપણે જોઈએ તો ઋણ વિદ્યુત ભાર માટે પણ આપણે આવું એક ચિત્રાત્મક સ્વરૂપ બતાવીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઋણ વિદ્યુત ભાર હશે, અહીંયા આપણે એક પોઈન્ટ બીજો પણ લખી શકીએ
નંબર 1 કે જો પોઝિટિવ વિદ્યુતભાર હશે બરાબર છે જો પોઝિટિવ વિદ્યુતભાર હશે તો ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હશે અને બીજા નંબર પર જો વિદ્યુત ભાર નેગેટિવ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવશે બરાબર છે તો મિત્રો જોઈએ ઋણ વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હશે તો માની લો કે મિત્રો ઋણ વિદ્યુત ભાર છે તો અંદરની દિશામાં આવતું હશે ક્ષેત્ર તો મિત્રો તમે જોઈ શકો છો ઋણ વિદ્યુત ભારની અંદર પણ ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવે છે અને એરો નું સાઈઝ એરો ની સાઈઝ ઘટતી જાય છે બરાબર છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર છે તો મિત્રો આ રીતે તમે ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓને પણ દર્શાવી શકો કે ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અંદરની દિશામાં આવતી હશે બરાબર છે અને આની અંદર પણ જે એરો જે છે એરો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા બતાવશે બરાબર છે અને એનું મૂલ્ય કઈ રીતે મળશે તો મિત્રો ઘનતા જોઈએ તો આટલો રેડિયસ લઈએ આપણે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે કેટલી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે આટલા એરિયાની અંદર 1 2 3 4 5 6 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો આટલો એરિયા લઈએ તો અહીંયા મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલી છે પણ એરિયા મોટો થઈ ગયો અને એરિયા વધારે છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલી છે તો મિત્રો અહીંયા ડેન્સિટી કેવી થાય મિત્રો ઓછી છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય કેવું થશે મિત્રો ઓછું થશે તો મિત્રો આ રીતે માઇકલ ફેરાડેએ એરો અને એના પિક્ચર સ્વરૂપની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓને દર્શાવ્યું કે જે એરો હશે એ બળની દિશા બતાવશે જ્યારે ઘનતા જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય દર્શાવશે તો મિત્રો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ મિત્રો તો લાક્ષણિકતાઓ કેવી હશે તો મિત્રો આ લાક્ષણિકતાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ ની અંદર જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો બધા અલગ અલગ તો એ બધા જ એક્ઝામ્પલ ની અંદર આ ક્ષેત્ર રેખાઓ પરથી તમે જવાબ મેળવી શકશો લાક્ષણિકતાઓ તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની જ્યારે આપણે વાત કરીએ તો પ્રથમ મુદ્દો એવો છે કે વિદ્યુત ક્ષેત્ર એ ધનમાંથી ઉદ્ભવશે અને ઋણની અંદર અંત પામશે એટલે કે મિત્રો ધન વિદ્યુતભાર હશે એમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર અંત પામશે બરાબર છે તો ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર ક્ષેત્રનો મતલબ વિદ્યુત ક્ષેત્ર આખું નહીં લખો ઉત્પન્ન થશે અને ઋણ વિદ્યુત ભારમાં
અંત પામશે. બરાબર છે? તો મિત્રો આપણે જોઈએ કે આ એક ધન વિદ્યુતભાર છે અને આ એક ઋણ વિદ્યુતભાર છે. તો તમે જોઈ શકો છો કે ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવતી હોય છે, બહારની દિશામાં જતી હોય છે. બરાબર છે? બહારની દિશામાં જશે. અને ઋણ વિદ્યુતભારની અંદર તમને ખબર જ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય છે. તો તમે આમાં જોઈ શકો છો કે ધનમાંથી ઉદ્ભવશે અને ઋણમાં અંત પામશે. ઉદ્ભવે અને ઋણમાં અંત પામે. તો પહેલી લાક્ષણિકતા એવી છે કે વિદ્યુતભાર ધનમાંથી ઉદ્ભવશે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવશે અને ઋણમાં અંત પામશે. બીજી લાક્ષણિકતાની વાત કરીએ મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળો રચશે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જશો તો મિત્રો આ બંધ ગાળો રચાશે. બરાબર છે? એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપરથી એન્ડ પોઈન્ટ ઉપર જશો અને એન્ડ પોઈન્ટ ઉપરથી પાછા સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવો ત્યારે બંધ ગાળો રચાય. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ બંધ ગાળો રચશે નહીં. કઈ રીતે મિત્રો? તો હું બતાવું તમને. તો માની લો કે આ એક ધન વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુતભાર છે. તો તમે જાણો છો એ પ્રમાણે ધનમાંથી ઉદ્ભવશે, ઋણમાં અંત પામશે. ધનમાંથી ઉદ્ભવશે, ઋણમાં અંત પામશે. ધનમાંથી ઉદ્ભવશે, ઋણમાં અંત પામશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ધનમાંથી ઉદ્ભવે તો છે અને ઋણમાં અંત પામે છે, પરંતુ ઋણમાંથી પાછી ધનમાં જતી નથી. ખાસ ધ્યાન રાખજો, ધનમાંથી ઋણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય છે, પરંતુ ઋણમાંથી પાછી ધન તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જતી નથી. એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે એ ક્યારે પણ બંધ ગાળો રચશે નહીં મિત્રો. બરાબર છે? તો હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ. ત્રીજો મુદ્દો એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ અવકાશમાં અંત પામશે નહીં. બરાબર છે? ક્યારે અવકાશમાં અંત પામશે નહીં. એનો મતલબ શું થાય મિત્રો? કે તમે જાણો છો કે ધન વિદ્યુતભાર હશે તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. બરાબર છે? તો જ્યાં સુધી અહીંયા એના માર્ગમાં કોઈ બીજો ઋણ વિદ્યુતભાર આવશે નહીં. બરાબર છે? તમે જાણો છો કે ધનમાંથી ઉદ્ભવશે, ઋણમાં અંત પામશે. પણ જો આ ધન વિદ્યુતભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓના માર્ગમાં જો કોઈ પણ ઋણ વિદ્યુતભાર આવશે નહીં ત્યાં સુધી આ રેખાઓ આગળ વધતી જ જશે મિત્રો. બરાબર છે? ક્યારે પણ અંત પામશે નહીં. તો એને અંત પામવું હોય તો શું કરવું પડે મિત્રો? વચ્ચે ઋણ વિદ્યુતભાર આવવો જોઈએ તો જ એ અંત પામશે, અધરવાઇઝ એ અંત પામશે નહીં. અહીંયા એનું મૂલ્ય ઘટતું જશે. તમે જુઓ છો મિત્રો, એરોની સાઈઝ નાની થતી જાય છે. એટલે કે એનો મતલબ શું થાય છે? કે એનું મૂલ્ય ઘટતું જાય છે, પરંતુ એ ઝીરો થતું નથી. એ અનંત સુધી ક્ષેત્ર રેખાઓ ફેલાયેલી હોય છે. બરાબર છે? તો યાદ રાખવાનું મિત્રો, ક્યારે પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અવકાશમાં અંત પામતી નથી મિત્રો. ચોથા નંબરનો મુદ્દો જોઈએ. ચોથા નંબરનો મુદ્દો એવો છે
કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બરાબર છે બિંદુ થી બિંદુ એનું મૂલ્ય બદલાય છે પરંતુ તેની ઘનતા બદલાતી નથી સમજી લો
મિત્રો દરેક મુદ્દો લખીને એની એની ફિગર ડ્રો કરું છું, તો તમે તમારી બુકમાં પણ દરેક મુદ્દાની નીચે એ ફિગરને ડ્રો કરી લેજો, બરાબર છે? અહીંયા જગ્યાના અભાવે હું દરેક મુદ્દાને લખીને અહીંયા ફિગર એને ભૂસી નાખું છું, પરંતુ તમે દરેક મુદ્દા પછી એની સમજાવટ માટેની ફિગર તમારી બુકમાં નોટ કરી લેજો, તો તમને સમજવામાં વાંધો નહીં આવે. લોંગ ટાઈમે વાંચશો ત્યારે પણ તમે એને યાદ કરી શકશો. તો અહીંયા શું કહે છે કે વિદ્યુત ભારને જોડતી રેખાની બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર એકરૂપ હોય છે. તો માની લો કે આ એક વિદ્યુત ભાર છે, બરાબર છે, અને આ બીજો એક વિદ્યુત ભાર છે. તો બંનેને જોડતી રેખા એટલે આવી થશે મિત્રો, બરાબર છે? આને જોડતી રેખા એટલે આવી થશે. તો મિત્રો આ વિદ્યુત ભારમાંથી કઈ વિદ્યુત ક્ષેત્ર આવું નીકળ્યું, બરાબર છે, અને પછી આવી રીતે અહીંયા જાય છે. આવી રીતે આનું વિદ્યુત ક્ષેત્ર છે. તો મિત્રો આ જે જોડતી રેખા છે, બરાબર, જોડતી રેખા એની એક બાજુ અને આ બીજી બાજુ, તો અહીંયા શું કહે છે કે જોડતી રેખાની બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર એકરૂપ હોય છે. તો મિત્રો ફર્સ્ટ નંબરની સાઈડ આવું દેખાઈ શકે, તો નીચે એને જોડતી રેખાની સામેની બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું દેખાશે, બરાબર છે? તો મિત્રો તમે જોઈ શકો, માની લો કે આપણા શરીરની વાત કરીએ તો આપણું સેન્ટર લાઈન જે છે એની રાઈટ સાઈડ એક હાથ, લેફ્ટ સાઈડ એક હાથ, એક કાન ડાબી બાજુ, એક કાન જમણી બાજુ, એક આંખ આ બાજુ, એક આંખ આ બાજુ, બરાબર છે? તો બંને બાજુ એકરૂપતા જોવા મળે છે. તો એવી જ રીતે અહીંયા પણ બે વિદ્યુત ભારને જોડતી રેખા હશે એની એક બાજુ અને બીજી બાજુ. કેવું ચિત્ર? સમાન જ આકૃતિ તમને જોવા મળશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને જોડતી, વિદ્યુત ભારને જોડતી રેખાની બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે મિત્રો? એકરૂપ હશે. ક્લિયર છે મિત્રો? આ ફિગર દ્વારા સમજાઈ ગયું. ઓકે, તો નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ. સાતમા નંબરનો પોઈન્ટ એવો છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે કે મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે ઘનતા છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે, બરાબર છે? તો મિત્રો આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે એટલે કે મિત્રો માની લો કે અહીંયા આપણી જોડે કોઈ એક આકૃતિ દોરું છું, બરાબર છે? તો મિત્રો તમે આની અંદર જોઈ શકો, અહીંયા એક એ બી અને સી ત્રણ પોઈન્ટ લઉં છું, તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આગળના મુદ્દાની અંદર જે આપણે વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર રેખાને જોડતી રેખાની બંને બાજુ એકરૂપ આપણને આકૃતિ જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રેખાની ઉપર અને નીચે બંને તરફ આકૃતિ કેવી છે? એકરૂપ છે. હવે મિત્રો અહીંયા વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. એટલે કે અહીંયા તમે એ પોઈન્ટ ઉપર આટલો એરિયા લો, બી પોઈન્ટ ઉપર અહીંયા આટલો એરિયા લો, અને અહીંયા સી પોઈન્ટ ઉપર એરિયા લો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આટલા એરિયાની અંદર અહીંયા કેટલી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બરાબર છે? કમ્પેરેટિવલી ત્રણેક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈ શકો છો, અહીંયા માત્ર એક જ છે. અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો, ત્રણ છે, બરાબર છે? તો તમે અહીંયા ફિગર ઉપરથી જોઈ શકો છો કે આટલા એરિયામાં વધારે ક્ષેત્ર છે, અહીંયા પણ વધારે છે. તો આ બંને જગ્યા પર કમ્પેરેટિવલી બી ની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે મિત્રો? પ્રબળ હશે, બરાબર છે? તો એટલા માટે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા
घनता એટલે એકમ એરિયાની અંદર કે એકમ ક્ષેત્રફળની અંદર રહેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને આપણે એની ઘનતા કહીશું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વધારે રેખાઓ છે, અહીંયા ઓછી છે, અહીંયા વધારે છે. તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ એ ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ બી. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ બી ઓર સી, સી લઈએ તો ઇઝ ગ્રેટર ધેન ઇ બી, બરાબર છે. એ બિંદુ પર બી કરતા વધારે રેખાઓ હશે, ઘનતા વધારે છે, મૂલ્ય પણ વધારે હશે. સી બિંદુ પર રેખાઓ વધારે છે, ઘનતા વધારે, મૂલ્ય પણ વધારે, કોની સાપેક્ષે? બી બિંદુ પર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો EA ઇઝ ઇક્વલ્સ ટુ EC. એ અને સી બિંદુ પર ઘનતા કેવી છે મિત્રો? સરખી છે, બરાબર છે. તો તમે આ મુદ્દા માટે આવી રીતે તમે લખી શકો. તો નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ કે નેક્સ્ટ મુદ્દાની અંદર એવું કહે છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ હંમેશા વિદ્યુત ભારને લંબરૂપે હોય છે, બરાબર છે. શું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ભારને, વિદ્યુત ભારને લંબરૂપે હોય છે. તો મિત્રો આની અંદર શું કહેવા માંગે છે કે માની લો કે અહીંયા આપણી જોડે એક વિદ્યુત ભાર છે, બરાબર છે. એને હું આવી રીતે ના દર્શાવતા, ડોટેડ લાઈન થી એને દર્શાવું તો શું થશે મિત્રો? તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મેં શું કર્યું, વિદ્યુત ભારને ડોટેડ લાઈન વડે દર્શાવ્યું. તો મિત્રો તમને અહીંયા લંબરૂપની ખબર પડશે. તો માની લો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભારને લંબરૂપે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે. બરાબર છે, તમે જાણો છો. તો મિત્રો અહીંયા દરેક બિંદુ પર તમે જોઈ શકો છો કે લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે. કઈ રીતે લંબ? તો તમે જુઓ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સપાટી સાથે 90 ડિગ્રી નું, અહીંયા પણ આ સપાટી સાથે 90 ડિગ્રી નું, અહીંયા પણ 90 ડિગ્રી, અહીંયા પણ 90, અહીંયા પણ 90 ડિગ્રી હશે અને અહીંયા પણ 90. એટલે કે વિદ્યુત ભારની જે સપાટી છે મિત્રો, ત્યાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સપાટી સાથે હંમેશા 90 ડિગ્રી એટલે કે લંબ રૂપે બહાર નીકળતી હોય છે મિત્રો. તો 8 નંબરનો મુદ્દો છે. હવે આપણે આગળ જોઈએ. તો આગળનો મુદ્દો એવું કહે છે મિત્રો કે બિંદુ અને દોરેલો સ્પર્શક, બરાબર છે, કે આપણે કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરીએ, બરાબર છે, તો એ સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્શન એટલે કે એની દિશા આપે છે. તો 9મા નંબરનો મુદ્દો અહીંયા હું લખું કે કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની, વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. તો મિત્રો આની અંદર શું થશે કે માની લો કે આપણે કોઈ સરફેસ દોરીએ છે, બરાબર છે. હવે આ સરફેસ ની અંદર મારે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે કે મારે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્શન કે દિશા જોઈએ છે. તો શું થશે મિત્રો, આ બિંદુએ હું એક સ્પર્શક દોરીશ, તેની ડાયરેક્શન કંઈક આવી રીતે હશે. તો આ બિંદુ પર જે મેં સ્પર્શક દોર્યું તો એ સ્પર્શકની જે દિશા હશે એ જ એના વિદ્યુત ક્ષેત્રની રેખાની પણ દિશા હશે. માની લો કે હવે આ પોઈન્ટ ઉપર મારે ક્ષેત્રની દિશા જોઈએ છે, તેનો સ્પર્શક હું આ રીતે દોરી શકું તો એની ડાયરેક્શન આ થશે. માની લો કે આ પોઈન્ટ ઉપર મારે દોરવું છે, તેનો સ્પર્શક આ રીતે જશે, અહીંયાનો સ્પર્શક આ રીતે, આ રીતે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સપાટી પર દોરેલો સ્પર્શક, બરાબર છે, તો એ સ્પર્શક જે છે એ પર્ટિક્યુલર એ બિંદુનું શું આપે છે મિત્રો? ડાયરેક્શન એટલે કે દિશા આપે છે. તો
તો કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે મિત્રો. સમજાય? ઓકે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણને એવું કહે છે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદશે નહીં. તો નેક્સ્ટ પોઈન્ટ આપણો એવું છે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદશે નહીં. બરાબર છે? તો મિત્રો માની લો કે આપણી જોડે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર રેખા E1 છે, તો બીજી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા E2 આવી રીતે હોઈ શકે નહીં. એટલે કે એ ક્યારે પણ એકબીજાને છેદશે નહીં. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ. તો નેક્સ્ટ મુદ્દાની અંદર આપણને કીધું છે 11મો નંબર, તો એની અંદર આપણને કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારને અપાકર્ષે છે, જ્યારે ઋણ વિદ્યુત ભારને આકર્ષે છે. બરાબર છે? શું કહે છે મિત્રો અહીંયા તમે જો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારને અપાકર્ષે છે, જ્યારે ઋણ વિદ્યુત ભારને આકર્ષે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણની અંદર શું હશે મિત્રો, તો એક ધન વિદ્યુત ભાર પ્લસ હું અહીંયા લો. બરાબર છે? તો અહીંયાથી હવે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો કેવી રીતે જશે મિત્રો? તો માની લો કે અહીંયાથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા ગઈ કે આ રીતે દિશા બદલી નાખશે. આ ક્યાં સવાર સવારમાં મળી ગયું એવું કરશે આ. બરાબર? આ ભાઈ એને મળી ગયું તે કહે છે કે આ સવાર સવારમાં ક્યાંથી મળી ગયું, મારે એને મળવું નથી, તો એની દિશા બદલી નાખશે. બરાબર છે? તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એ ધન વિદ્યુત ભાર આવશે તો ત્યાંથી એ પોતાનો માર્ગ બદલી લેશે. કેમ? કારણ કે એ વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારને અપાકર્ષે છે. માની લો કે હવે ઋણ વિદ્યુત ભાર લો, તો ઋણ વિદ્યુત ભાર માટે અહીંયા એક ઋણ વિદ્યુત ભાર લો, તો હવે શું થશે? તો અહીંયાથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા આવે છે તો કહેશે યે તો અપના યાર હૈ, એટલે એની સાથે આકર્ષી જશે કે ભાઈ આ તો આપણો મિત્ર છે, ચાલો મળી આવીએ, એટલે એને આકર્ષે. હવે બીજી ક્ષેત્ર રેખા ગઈ તો એ કદાચ હાય હેલો કરીને જતો રહેશે, ઉતાવળમાં છે થોડું, એટલે હાય હેલો કરીને જતો રહ્યો. કેમ? અહીંયા આકર્ષણ તો પામ્યું પણ આકર્ષણ પોતે એટલું મૂલ્ય નથી કે એને ખેંચી લાવે પોતાની અંદર, એટલા માટે જસ્ટ એની જોડે આકર્ષાશે અને પછી નીકળી જશે. ચાલો એ હું આવ્યો, કામ છે, મળી લીધું, નીકળ્યું, તો એવી રીતે આકર્ષાશે તો ખરી અને એ દૂર જશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અપાકર્ષે છે, જ્યારે ઋણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આકર્ષે છે. બરાબર છે? આ અપાકર્ષણ અને આ આકર્ષણ, ક્લિયર છે? તો હવે આપણે મિત્રો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ એવું કહે છે, નેક્સ્ટ પોઈન્ટ આપણને એવું કહે છે કે એકરૂપ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું? બરાબર છે? એકરૂપ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું એની વ્યાખ્યા આપે છે. એકરૂપ વિદ્યુત ક્ષેત્ર, તો એકરૂપ વિદ્યુત ક્ષેત્ર એટલે મિત્રો જો બે રેખાઓ સમાન હશે એકબીજાને સમાંતર રીતે પસાર થતી હશે, સમાંતર. બરાબર છે? અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. બરાબર છે? તો
एक बीजा ने पैरेलल एटले के समांतर सीधी रेखाओं अने एमनु मूल्य पण समान होय अने एक बीजा थी समान अंतरे आवेली होय तो एवी रेखाओने आपणे एकरूप विद्युत क्षेत्र रेखाओ कहीशुं। तो मानी लो के अहींया तमे जोई शको छो के आ विद्युत क्षेत्र रेखाओ छे। तो आ विद्युत क्षेत्र रेखाओ मित्रों एक बीजा थी समान अंतरे आवेली छे। मानी लो के आनुं अंतर a, आनुं अंतर b अने आनुं अंतर पण a એટલે કે ઇક્વિડિસ્ટન્સ ઉપર છે, પેરેલલ છે, એટલે કે સમાંતર બી છે, એકબીજા વચ્ચેનું અંતર પણ સમાન છે અને સીધી રેખામાં ગતિ કરે છે। તો મિત્રો આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે એકરૂપ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહી શકીશું। સમજાય કે મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધા એકબીજાને સમાંતર હોય, એકબીજાથી સમાન અંતરે આવેલા હોય, બરાબર છે, અને સીધી રેખામાં ગતિ કરતા હોય, બરાબર છે। તો આપણે એને એકરૂપ વિદ્યુત ક્ષેત્ર કહી શકીશું। તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ મિત્રો, તો નેક્સ્ટ પોઈન્ટ ની અંદર એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ કન્ડક્ટર ઇઝ ઝીરો, એટલે કે કન્ડક્ટર ની અંદર ની સપાટીમાં, અંદર કન્ડક્ટર ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય, ઝીરો હોય। તો સુવાહક ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર છે, કે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે મિત્રો, શૂન્ય હોય છે। તો હવે મિત્રો આની વાત કરીએ તો આ એક કન્ડક્ટર છે આપણી પાસે, વાહક તાર છે તો એ વાહક તાર ની અંદર મિત્રો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે, ઝીરો હશે। એ વાહક તાર ની આજુબાજુ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળશે, પરંતુ એ વાહક તાર ની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે, શૂન્ય હશે, બરાબર છે। 14મા નંબરનો પોઈન્ટ જોઈએ આપણે, તો એની અંદર એવું કહે છે મિત્રો કે વાહક તારની સપાટીને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોવા મળશે। એટલે કે મિત્રો આપણે લખીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વાહકની સપાટીને લંબ રૂપે હોય છે। તો મિત્રો આપણે જોઈએ કે આ એક વાહક ટુકડો છે, તો એમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ આવી રીતે આ સપાટીને લંબ રૂપે હશે, આ પણ લંબ રૂપે હશે, બરાબર છે, અને આ જે છે એ પણ લંબ રૂપે નીકળતી હશે, અહીંયા પણ આપણને લંબ રૂપે સપાટીથી જોવા મળશે। માની લો કે અહીંયા જો ક્ષેત્ર નીકળ્યું તો એ પણ કેવું હશે, લંબ રૂપે, બરાબર છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વાહક સપાટીથી લંબ રૂપે જોવા મળે છે, બરાબર છે। તો અહીંયા તમે જોઈ શકો છો 8મા નંબરના મુદ્દામાં આપણે શું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ભારને લંબ રૂપે હોય છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વાહક સપાટીને પણ લંબ રૂપે હોય છે મિત્રો। તો મિત્રો આજે આપણે અહીંયા જે વાત કરી એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની આપણે વાત કરી કે આ જે 14 મુદ્દા છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવું હશે। આપણે એક ઇમેજિનેશન કરીએ કે આ વ્યક્તિ આવો છે, બરાબર છે, ભણવામાં હોશિયાર છે, રેગ્યુલર ક્લાસમાં આવે છે, એવી કોઈક વ્યક્તિની આપણે વાત કરતા હોઈએ તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંગાળના રચે, અનંત અંતર સુધી જાય, બરાબર છે, ક્યારે પણ અવકાશમાં અંત ના પામે,
બરાબર વિદ્યુત ભારને લંબ રૂપે હોય તો આ બધા એના ગુણધર્મો છે એની લાક્ષણિકતાઓ છે તો મિત્રો આ દરેક લાક્ષણિકતાનો ઉપયોગ આપણે ફ્યુચરમાં જ્યારે પણ એક્ઝામ્પલ ગણતા હોઈશું તો એની અંદર આ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીશું તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મિત્રો શાંતિથી તમે નોટ કરી લેજો બરાબર છે તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કંઈક નવા ટોપિક સાથે મળીશું તો ત્યાં સુધી બધા ખુશ રહો સલામત રહો.